આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વારેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ. ધ્વંસાત્મક નહીં પરંતુ સર્જનાત્મક ક્રાંતિ કરો. સ્વતંત્ર ભારતના યુવાનો આજે એવું કહી શકે છે કે તે વખતે સ્વાધીનતા માટે રાષ્ટ્રીય ક્રાંતિની જરૂર હતી, પરંતુ આજે તો ભારત સ્વતંત્ર છે. યુવાનોએ સમયની માગને અનુરૂપ ક્રાંતિના અર્થને સમજવો જોઈએ. સામાન્ય અર્થમાં ક્રાંતિ એટલે તોડફોડ, સત્તા પલટો તથા વ્યવસ્થામાં પરિવર્તનની પ્રક્રિયા માનવામાં આવે છે. પરંતુ આજનો યુવાન તથા સમાજ જે સમસ્યાઓથી પીડાય છે તેમના સમાધાન તથા ઉપચાર માટે ગંભીર તથા વ્યાપક ઉપચારોની જરૂર છે. તેમના સ્વરૂપ તથા ઉદ્દેશ્યને સમજવામાં ભૂલ ન કરવી જોઈએ. આજે વ્યક્તિત્વના શુદ્ધિકરણ તથા સમાજને આજે વ્યક્તિત્વના શુદ્ધિકરણ દ્વારા સમાજની એક ઉદાત્ત પરિકલ્પનાને સાકાર કરવા માટે ક્રાંતિની ખૂબ જરૂર છે. તે બૌદ્ધિક, નૈતિક તથા સામાજિક ક્રાંતિ હશે. આજના સમયની ક્રાંતિ કોઈ રાજનૈતિક, ધાર્મિક, સાંપ્રદાયિક કે જાતિગત સ્વાર્થ દ્વારા પ્રેરિત ન હોઈ શકે. તેનો મૂળભૂત ઉદ્દેશ સર્જન કરવાનો છે, ધ્વંસ નહીં. નવું ભવન બનાવવા માટે જૂના ખંડેરને તોડવાના રૂપમાં કદાચ થોડોક ધ્વંસ કરવો પડે. પરિવર્તનના મહાન યુગમાં યુવાઓએ દુષ્પ્રવૃત્તિઓના કુચક્રમાંથી બહાર નીકળીને સમગ્ર ક્રાંતિ માટે આગળ આવવું જોઈએ. સમયના આ પોકારને કોઈપણ ભાવનાશીલ તથા વિચારશીલ યુવાન એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી ના નાખે. આ આદર્શ માટે તેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો પડશે. કોઈપણ મહાન કાર્ય કર્યા વગર, કોઈપણ મહાન કાર્ય ત્યાગ કર્યા વગર ન થઈ શકે. યુવાઓએ હંમેશા સમયનો પોકાર સાંભળ્યો છે, પછી ભલે તે આધ્યાત્મિક હોય કે સાંસ્કૃતિક હોય, અથવા તો રાજનૈતિક હોય કે સામાજિક ક્રાંતિ હોય, દરેક વખતે યુવા પેઢી જ પોતાની સુખ સુવિધાઓ, પદ, પ્રતિષ્ઠા અને કુટુંબના મોહના બંધનોને તોડીને સાહસપૂર્વક કૂદી પડી હતી. યુગની અવ્યવસ્થા, અસુરતા, અનીતિ તથા અત્યાચારને ધ્વસ્ત કરવા માટે તેઓ સડકતા દાવાનળમાં કૂદી પડે છે. ઐતિહાસિક પરિવર્તનના આ યુગમાં યુગ નિર્માણ મિશને સમગ્ર ક્રાંતિ માટે ફરીથી યુવાઓને આહ્વાન કર્યું છે. આજે અસુરતા પૂરેપૂરી શક્તિથી સર્વતોમુખી વિનાશ કરવા માટે તૈયાર થઈ ગઈ છે, તો બીજી બાજુ સર્જનની અસીમ સંભાવનાઓ પણ પોતાના દૈવી પ્રકાશમાં સક્રિય છે. આવા સમય યુવાઓ પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેઓ પોતાની મૂર્છા, જડતા, સંકીર્ણતા, સ્વાર્થતા તથા અહમતાનો ત્યાગ કરીને યુગના અભૂતપૂર્વ સાંસ્કૃતિક દિગ્વિજય અભિયાનમાં સાથે જોડાઈ જાય અને આપણા સમાજ, રાષ્ટ્ર તથા વિશ્વના ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવામાં ઐતિહાસિક ભૂમિકા નિભાવે. પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, ઓગસ્ટ 19, મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ ઓડિયો છે. પરમાત્માની દિવ્ય અનુકંપાથી આ ઓડિયો સંદેશ આપને પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ભારત વર્ષના સૌ લોકોના ઉજ્જવળ ભવિષ્યનું શ્રેષ્ઠ સંદેશ છે. તો આવો આ યુગ ઋષિના ઓડિયોને માત્ર પોતાના પૂરતો મર્યાદિત ન રાખતા અને એમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ. એ જ અપેક્ષા સર.